પાનેસરા શિવનગર સોસાયટીમાં વિધવાના ઘરમાં પોલીસના સ્વાંગમાં ઘૂસી જઈ હું અર્ષા ડીસીપી ક્રાઇમ તરીકે ઓળખ આપી ડ્રગ્સ કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી રૂપિયા 70,000 પડાવી ભાગવા જનાર મહિલાને લોકોએ પકડી પાનેસરા પોલીસને હવાલે કરી છે, જ્યારે તેના બે સાથીદાર ભાગી જવામાં સફળ રહ્યા છે. પાનેસરા હાઉસિંગ નજીક શિવનગર સોસાયટીમાં રહેતી અને ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી વિધવા અલકા પ્રહલાદ પાટીલ ગત બપોરે પુત્રી અશ્વિની ભાણેજ પ્રતિક્ષા સિંદે અને પિતરાય સુરેખા સાથે ઘરમાં બેઠા હતા ત્યારે પોલીસના લાગો વાળું માસ્ક અને બ્લેક એન્ડ વ્હાઇટ શર્ટમાં સજ્જ એક મહિલા અને બે પુરૂષ દરવાજો ખખડાવી ખોલાવ્યા બાદ ઘરમાં ઘૂસી ગયા હતા. મહિલા, હું ડીસીપી ક્રાઇમમાં અને અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ. તમારા ઘરનું ચેકિંગ કરવાનું અમે કહી ગાળો આપી ચેકિંગ શરૂ કર્યું હતું અને મોબાઇલમાં ફોટો પાડ્યા હતા. ચેકિંગ દરમિયાન વર્ષાએ તમે અહીં ડ્રગ્સનો ધંધો કરો છો, કેસ નહીં કરાવવો હોય તો રૂપિયા 3 લાખ આપવા પડશે, નહીંતર કેસ કરી જેલમાં પૂરી દઈશ. અલકાએ, અમે કંઈ ખોટો ધંધો કરતા નથી, અમે એક જ પરિવારના સભ્ય છીએ, કેમ અમને હેરાન કરો છો? તેમ છતાં ડીસીબી ક્રાઇમ તરીકે ઓળખ આપના હર્ષાએ પૈસા તો તારે આપવા જ પડશે, ન તો પોલીસ કેસ થશે. નીચે ગાડી ઉભી છે, જેથી અલકા ગભરાઈ જતા રૂપિયા 20,000 આપ્યા, પરંતુ ત્રણેય એટલા રૂપિયા પતાવટ નહીં થાય, બીજા 50,000 આપવા પડશે. અલકાએ આજીજી કરી છતાંય ત્રણેય રૂપિયાની માંગણી ચાલુ રાખવા છેવટે અલકાએ દાગીના ગીરવે મૂકી 50,000 મળી કુલ 70,000 આપ્યા હતા. રૂપિયા હાથમાં આવતા વે ત્રણેય ભાગવા લાગ્યા હતા, જેથી અલકાને શંકા જતા બૂમાબૂમ કરી હતી, જેથી લોકોએ ટોળું એકઠું થઈ ગયું હતું. ડીસીપી તરીકે ઓળખ આપના ઠગ મહિલા હર્ષા લવજી ચોવટિયા રહે ગોપીનાથ સોસાયટી કાંતેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં કતાર ગામડે મૂળ રહે મિયાત્રા જિલ્લો જામનગરને પકડી પોલીસને હવાલે કર્યા છે, જ્યારે તેના બે ઠગ સાથીદાર લાલુ અને પાર્થ ભાગી જવામાં સફળ રહ્યા હતા. ગઈકાલે પાંડેસરા પોલીસ વિસ્તારમાં આવેલ શિવનગર સોસાયટીમાં અલકાબેન નામના ઘરે ડુપ્લિકેટ પોલીસ મહિલા તથા બીજા બે માણસો આવેલા. પોતે મહિલાએ ડીસીપી ક્રાઇમ તરીકે પોતાની ઓળખ આપે અને તમે ડ્રગ્સનો વેપાર કરો છો તેમ કરી સંપૂર્ણ ઘરની ઝડતી કરી. જે બાબતે ઝડતી કર્યા બાદ ફરિયાદીના ઘરેથી કંઈ મળી આવેલ નહીં, જેના ભાગરૂપે મહિલા તથા બે માણસોએ તેની પાસે રૂપિયા 3 લાખની માંગણી કરી. જો 3 લાખ રૂપિયા નહીં આપે તો તેને વિરુદ્ધ ખોટો કેસ કરી પૂરી દેવામાં આવશે તેવી ધમકી આપે. ત્યારબાદ ફરિયાદીએ ડરી જઈ પોતાના ઘરમાંથી 20,000 રૂપિયા તથા પોતાના દાગીના જ્વેલર્સમાં ત્યાં મૂકીને બાકીના 50,000 રૂપિયા રોકડા, એમ કુલ્લે 70,000 રૂપિયા રોકડા બાઈને આપેલા. ત્યારબાદ આજુબાજુ ચહલપહલ થતાં, જાણ થતાં, બધાને ખબર પડતા ફરિયાદીએ પણ જાહેરાત કરતા બે માણસો ભાગી ગયા અને બાઈ પકડાઈ ગઈ. બાઈનો ગુનાહિત ઇતિહાસ પોલીસની સામે આવેલ છે, જેમાં અમરોલી પોલીસમાં 2 ગુના દાખલ થયેલ છે અને 1 ટ્રેપનો ગુનો દાખલ થયેલ છે. સર, હાલ બંને જે આરોપીઓ છે એ ફરાર છે? જી, બાકીના બંને આરોપીઓ ચહલપહલ થવાથી ભાગી ગયેલ છે, પરંતુ એમના નામ ડિટેલ મળી ગયેલ છે, જેની તપાસ પાંડેસરા પીઆઈ ચલાવી રહ્યો છે.